શ્રી ગણેશાય નમઃ ઉપાસના ખંડમાં અધ્યાય બાવીસમો મો દક્ષ ભગવાન ગજાનનનો પ્રસાદ પામ્યો ભીમરાજાએ વિશ્વામિત્રી ઋષિને પૂછ્યું હે ઋષિવર પછી એ દક્ષની સુદશા થઈ વિશ્વામિત્રી બોલ્યો સાંભળો કુંડી નવપુરની બાજુમાં જ મોટું અરણ્ય હતું એ અરણ્યમાં એક નિર્મળ સરોવરના તટે ભગવાન ગણપતિનું એક જીણ દેવાલય હતું એ દેવાલયમાં જઈને મૃદગરે કરેલા ઉપદેશ પ્રમાણે દક્ષે મંત્રના જાપ જપવા માંડ્યા ચાર વરસ સુધી એક નિષ્ઠાથી દક્ષે સોળોપચારથી ભગવાન ગણેશની માનસ પૂજા કરી આમ બાર વરસ અને એકવીસ દિવસ થયા ત્યારે સ્વપ્નમાં એણે ભારે શરીરવાળા ગણપતિ જેવો હાથી જોયો એ હાથી એક બહુમૂલ્ય રત્નમાલાની સૂંઢમાં ધારણ કરી હતી એ એણે દક્ષની ડોકમાં આરોપી પછી એ હાથીએ એને પોતાની સૂંઢથી જ ઊંચકીને પોતાની પીઠ પર બેસાડ્યો અને પછી એ હાથી એને ધ્વજા પાતકા અને તોરણથી શણગાવેલા એક નગરમાં લઈ ગયો આવું એણે સ્વપ્ન જોયું જાગૃત થતાં એને માતા પાસે ગયો અને પોતાના આવેલા સ્વપ્નની એણે વણ કર્યું આ સ્વપ્ન બાબતમાં માતાનો શો અભિપ્રાય છે એણે પૂછ્યું આવું સ્વપ્ન શુભ છે કે અશુભ એ મેણે એની માતાને પૂછ્યું ત્યારે માતા બોલી હે પુત્ર તું ભાગ્યશાળી છે સ્વપ્નમાં તે જે હાથી જોયો એ તો ભગવાન ગણપતિ પોતે જ હતા તે સ્વપ્નમાં હાથી પર સવારી કરી એનું એ ફળ છે કે તું જલ્દીથી રાજ્ય પ્રાપ્ત કરીશ આ સાંભળી દક્ષ આનંદ પામ્યો અને કેવા લાગ્યો માતા જો હું ખરેખર રાજ્ય પામીશ તો તને બેસવા હું એક પાલખી આપીશ અને તારા કંઠમાં મોતીની માળા આરોપીશ હું ઘણા પુણ્યદાન કરીશ અને અનેક પ્રકારના વ્રત વિધાન કરીશ કમલા બોલી પુત્ર તું રાજ્યાસન પર બિરાજીશ તો મને ઘણો જ આનંદ થશે અને રાજ્ય પામી તું ધર્મ અને સદાચાર પ્રમાણે શાસન ચલાવીશ તો મને એથી વિશેષ આનંદ થશે ભગવાન તને લાંબુ આયુષ્ય આપે વિશ્વામિત્રી બોલ્યા આ જ સમયે દેવયોગથી કુંડીપુરના રાજા મરણ પામ્યા હતા એના મૃત્યુ સમાચાર સાંભળી સર્વ પ્રજાને લાગ્યો એની પતિવ્રતા ભાર્યા સુલભા પણ ઘણો જ વિલાપ કરવા માંડી રાજા અમાન્ય સુમતી અને મનોરંજન બંને પણ મૂંઝાઈ ગયા આ કારણ ઘટના સાંભળી રાજ્ય દુઃખી થયા ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા અરે તમે બધા સ્વાર્થમય થઈ શું કરો છો શાસ્ત્રના વચન તમે નથી જાણતા કે પુરુષ જ્યારે મરણ પામે ત્યારે કરવો નહીં સગા સ્વજન અશ્રુ આવે છે એ મૃત આત્માના મુખમાં પડે અને મૃત આત્માના સંસ્કારમાં જેટલો વિલંબ થાય છે એટલો એનો ભૂમિ પર ભાર વધે છે જરાક તો વિચારો આ બ્રહ્માંડમાં જે જન્મે છે મરે જ છે સૂર્યવંશ અને ચંદ્રવંશ આ સુધી કેટલા રાજા મૃત્યુ પામ્યા કોઈએ એની ગણતરી કરી આ સુલભા રાણી પણ પોતાના જીવ પતિને જીવ કરતાં વધુ પ્રિય લાગે છે જે પતિ સાથે થતી થવાઈ છે તે કદાપી રડતી નથી તમે સુવામ ક્યાં સુધી રોતા રોતા બેસી રહેશો તમારી સૌએ આ સમયે પોતપોતાના કાર્ય કરવાના છે કે નહીં એટલે તમે સૌ શોકનો ત્યાગ કરી ઊભા થાવ અને રાજાના અગ્નિ સંસ્કારની તૈયારી કરો જે મરનારનું ઉત્તર કાર્ય છે એ જેના આત્મજન છે એટલે આ રાજા તો તમે આત્મજન છો એમ માની ઝડપથી તૈયારી કરો આ રાજા અપુત્ર છે એટલે એનું ઉત્તર કાર્ય કરવા માટે તમારે એનો ધર્મપુત્ર તે શોધવો જ પડશે પુરોહિતના વચનો સાંભળી સૌ શોકનો ત્યાગ કરી ઊભા થયા અને સુમન પ્રધાનની આગવાનો નીચે સૌએ રાજાનું ઉત્તર કાર્ય કર્યું સ્મશાનથી પાછા ફર્યા પછી સૌએ સુલભા રાણીને સાત્વન આપ્યું રાજા સિંહાસન પર કોને બેસાડવો એ સૌના માટે મોટો પ્રશ્ન હતો એ સમયે જે પરમ જ્ઞાની અને પરમ ભક્ત મૃદગલ મુનિ ત્યાં આવ્યા અને અમા તેઓ સાથે મંત્રણા કરી નક્કી કર્યું કે મરણ પામેલા રાજાનો જે મહાન નામથી હાથી છે એની સૂંઢમાં રત્નની માળા આપી અને એને રાજામાં છૂટો મૂકો એ હાથી જે પુરુષના ગળામાં રત્નની માળા પહેરાવે એને સૌએ રાજ્યાસન પર બેસાડવો અને એની આજ્ઞાનું પાલન કરવું મા આજ્ઞાની મુનિવાર મૃતગલની આ સલાહ સૌને પસંદ પડી અને એમ કરવાનું સૌએ નક્કી કર્યું જય શ્રી ગણેશ ઓમ નમઃ શિવાય